જયમાં વિશ્વિ માં વિશ્વભરી નો દરબાર એટલે આપણને અનુભૂતિ થાય છે કે માં મૂર્તિ સ્વરૂપમાં નહીં પણ સાક્ષાત સ્વરૂપા સ્વયંભૂ પોતે હમણાં જ આપણી સામે બોલશે અસંખ્ય સૂર્યના કિરણોની ઉત્પત્તિ માના મુખમાંથી પસાર થતી હોય એવું તો અતિ સોહામણું માનું તેજ છે માને આપણી અંદરની વેદના કહેવાની ઈચ્છા થાય તો માના ધામમાં કંઈક નવું જાણવાની ઈચ્છા થાય દિને દિને નવમ નવમ દિવસે ને દિવસે માના ધામમાં કંઈક નવું જાણવા મળે છે નવું જ જોવા મળે છે માના ધામમાં પ્રવેશ કરતા સ્વર્ગનો આનંદ આવે છે

અને એમના મારે દર્શન કરવા જ છે માં ઉપર અતૂટ વિશ્વાસ હતો મહાપાત્રે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હિમાલયની જેમ અડગ રહ્યા ક્યારે પણ હિંમત ન હાર્યા જ્યારે આવો દрд સંકલ્પ હોય ત્યારે બ્રહ્માંડનો પાવર મળે છે અને મહાપાત્રને માં સામેથી આવી દર્શન આપે છે મહાપાત્ર કોઈ સામાન્ય પાત્ર નથી ત્રણ લોકના કાયનાતના માલકીન એવા માં વિશ્વંભરીને ધરતી પર ઉતારી શકતા હોય માં સાથે વાત કરતા હોય તો આવા પાત્રને આપણે કઈ રીતે સામાન્ય કહી શકીએ આ તો એક યુગપુરુષ છે યુગ પરિવર્તન કરવા આવ્યા છે અને કરીને જ રહેશે હે સત્યપતના વીર મહાપાત્ર તમારી શક્તિનો કોઈ પાર નથી આ વિશ્વની સમસ્યાઓનો તમારા સિવાય કોઈ ઉકેલ નથી થયો છે બેફામ આજનો માણસ એમને તમારા વગર કોઈ નાથી શકે તેમ નથી દેખાય છે મર્યાદાની ઓછપ આજે સમાજમાં એમને તમારા વગર કોઈ મર્યાદા શીખવે તેમ નથી ફેલાણા છે અધર્મ અને અંધશ્રદ્ધાના વાયરા એમને તમારા વગર કોઈ પછાડી શકે તેમ નથી બ્રહ્માંડથી લાવ્યા છો તમે આને જો એમને તમારા વગર કોઈ ફરક આવી શકે તેમ નથી ઉતાર્યા છે માં વિશ્વમ ભરીને પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ મહાવીર નથી આ વિશ્વને તમારા વિચારધારાના તેજથી પ્રકાશિત કરી દીયો આ વિશ્વમાં તમારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમે કોણ છો એનો અંદાજ હોય શકે છે પણ ખબર નથી એટલું તો ખરું કે હે સત્યપથના વીર મહાપાત્ર તમે કોઈ સા નથી તમે કોઈ સામાન્ય નથી જય મારી